બરોડા ટેનિસ પ્લેયર એસોસિએશન દ્વારા એશિયન જુનિયર ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં સૌ પ્રથમ વખત આ શ્રેણીને તેની ટુર્નામેન્ટનું આયોજન બરોડા ટેનિસ પ્લેયર એસોસિએશન સંચાલિત ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં લગભગ એકસો ખેલાડીઓ ભાગ લેશે આ એક જ ટુર્નામેન્ટ એવી છે કે જેમાં પ્લેયર્સને હાર્યા પછી પણ વધુ મેચ રમવા મળે છે તેને કોન્સોલેશન ડ્રો કહેવાય છે જીતનાર ખેલાડીઓને પોઈન્ટ્સ મળે છે જે તેમના પરફોર્મન્સને આધારિત હોય છે તે જ પોઈન્ટના હિસાબે તેઓનું એશિયન બેન્કિંગ નહીં થાય છે વધુ આગળ રમવા ઇન્ટરનેશનલ ટેનિસના લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લેવા જાય છે એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા યોજાતી આ ટૂર્નામેન્ટ અંડર સિક્સટીનના ખેલાડીઓ છોકરા છોકરીઓ માટે છે અને તેમાં ભાગ લેવા માટે સમગ્ર એશિયામાંથી ખેલાડીઓ અહીંયા ભાગ લેવા આવશે વડોદરામાં બીટીપીએ ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ ખાતે તારીખ ચૌદથી લઈને વીસ સપ્ટેમ્બર સુધી એશિયન લેવલની જુનિયર ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આજ સુધી વડોદરામાં આટલા લેવલની કે આટલી કક્ષાની મોટી ટોર્નામેન્ટ હજુ થઈ નથી અને આ પહેલીવાર એવું છે કે આટલી મોટી ટોર્નામેન્ટનું આયોજન થયું છે આમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતમાંથી જ નહીં પરંતુ એશિયાની અમુક કન્ટ્રીઝ અને અમેરિકાથી પણ પ્લેયરો આવી રહ્યા છે આ ટૂર્નામેન્ટમાં કોન્સોલેશન ડ્રોના હિસાબે મેચિસ રમાશે જેના લીધે બધા પ્લેયરો જે અહીંયા આગળ પાર્ટિસિપેટ કરવા આવશે એ લોકોને ઓછામાં ઓછી ચારથી પાંચ મેચિસ રમવા મળશે પ્રેક્ષકો હશે એ લોકોને પણ બહુ જ સારું ટેનિસ જોવાનો આનંદ મળશે અને વડોદરાને લોકલી એવો એડવાન્ટેજ થશે કે આપણા જે પ્લેયરો હશે એ લોકોને ખૂબ જ ફાયદો થશે કે ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓને આપણા ઘરે રમતા જોવાનો એમને મોકો મળશે